ભારતમાં કોરોના વાયરસના દર્દીઓ અને તેના કારણે થઈ રહેલા મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. તમે સતત સમાચારોમાં જોઈ રહ્યા હશો કે દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. પરંતુ આ વાતનો એ મતલબ બિલકુલ નથી કે આ તમામ રાજ્યોમાં ચારે તરફ કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યા છે. બલકે આ તમામ રાજ્યોમાં પણ અમુક વિસ્તારો અને શહેરોમાં જ આ વાયરસે માજા મૂકી છે. આ વિડીયોમાં અમે તમને કોરોનાના હોટસ્પોટ જાહેર કરાયેલા આવા જ કેટલાક શહેરો વિશે માહિતી આપીશું. દેશમાં કોરોનાના હોસ્પિટલોની યાદીમાં પ્રથમ છે દિલ્હીનો નિઝામુદ્દીન વિસ્તાર. આ વિસ્તાર એક ધાર્મિક આયોજનને કારણે કોરોનાનો હોટસ્પોટ બની ગયો. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી પ્રમાણે આ આયોજનમાં સામેલ 1700 લોકો પૈકી અત્યાર સુધી 50થી વધુ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 700 લોકોને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે. આ યાદીમાં બીજા ક્રમે છે દિલ્હીનો દિલશાદ ગાર્ડન વિસ્તાર. નોંધનીય છે કે દિલ્હીના આ વિસ્તારમાંથી સતત કોરોનાના મામલા સામે આવી રહ્યા છે. અત્યાર સુધી આ વિસ્તારના 10 કરતા વધારે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં જ એક કોરોના સંક્રમિત મહિલાના સંપર્કમાં આવવાને કારણે 9 લોકો સંક્રમિત થઈ ગયા. તેમજ આગળ યાદીમાં નામ આવે છે ઉત્તરપ્રદેશના વિસ્તાર નોઈડાનું. નોઈડા એ ઉત્તરપ્રદેશનો સૌથી વધારે સંક્રમિત વિસ્તાર છે. અત્યાર સુધી ત્યાં કોરોનાના 38 મામલા સામે આવી ચૂક્યા છે. વહીવટીતંત્ર દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ પૈકી મોટાભાગના લોકો વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા હોય એવા લોકો છે. એટલું જ નહીં, નોઈડામાં એક જ કંપનીના 16 કર્મચારીઓને આ વાયરસનો ચેપ લાગ્યો હોવાનું સામે આવતા કંપનીને સીલ મારી દેવાયો છે. તેમજ કંપનીના અધિકારીઓ પર પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવાનો આરોપ પણ લાગી રહ્યો છે, જે કારણે કંપની પર એફઆઈઆર પણ કરાઈ છે. આ યાદીમાં આગળ છે ઉત્તરપ્રદેશનું મેરઠ. માત્ર મેરઠમાં અત્યાર સુધી કોરોના વાયરસના 19 દર્દીઓ સામે આવી ચૂક્યા છે. કહેવાઈ રહ્યું છે કે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં યોજાયેલા તબલીગી જમાતના કાર્યક્રમમાં પણ મેરઠના કેટલાક લોકો સામેલ થયા હતા. દેશમાં કોરોના વાયરસના હોસ્પિટલોની યાદીમાં આગળ છે રાજસ્થાનનું ભીલવાડા. નોંધનીય છે કે રાજસ્થાનમાં 30 માર્ચ સુધી 83 કોરોના પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે, જે પૈકી 26 મામલા માત્ર ભીલવાડાના હતા. કોરોનાના દર્દીઓ પૈકી 2 લોકોના મોત નિપજ્યા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. આ યાદીમાં આગળ છે ગુજરાતનું સૌથી મોટું અને અગત્યનું શહેર અમદાવાદ. માત્ર ગુજરાતમાં જ અત્યાર સુધી કોરોનાના કારણે 6 દર્દીઓના મોત નિપજ્યા છે, જે પૈકી 3 મૃત્યુ તો માત્ર અમદાવાદમાં જ નિપજ્યા છે. અમદાવાદમાં હાલ 23 લોકો કોરોનાગ્રસ્ત છે, જે પૈકી 14 વિદેશ પ્રવાસ કરીને પાછા ફર્યા છે. શહેરમાં વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યાને જોતા વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે. વાયરસના આગળ વધતા ડગલા અટકાવવા માટે પ્રશાસન દ્વારા ડ્રોનથી પેટ્રોલિંગ કરાઈ રહી છે. તેમજ સ્થિતિને કાબૂમાં લેવા માટે સીઆરપીએફની ટુકડીઓ ઉતારી દેવાય છે. અમદાવાદ પછી આ યાદીમાં આગળ નામ આવે છે દેશની આર્થિક રાજધાની મુંબઈનું. મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 300 પાર પહોંચી ગઈ છે, જે પૈકી અડધોઅડધ એટલે કે 150 ઉપરાંત મામલા માત્ર મુંબઈમાં જ જોવા મળ્યા છે. સોમવારે મુંબઈમાં આ વાયરસના કારણે 2 લોકોના મોત થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. કોરોના હોસ્પિટલોની આ યાદીમાં આગળ છે મહારાષ્ટ્રનું અન્ય એક શહેર પુણે. પુણેમાં આ વાયરસના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તેમજ વધુ 2 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પુણેમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 43 થઈ ગઈ છે. 2 દિવસ અગાઉ કેરળના એક જિલ્લા કાસરગોડમાં એક જ દિવસમાં કોરોનાના 34 મામલા સામે આવ્યા. તમામ સંક્રમિત લોકો પૈકી મોટાભાગના લોકો દુબઈથી પાછા ફર્યા હતા. અહીં કોરોનાના સંક્રમણની પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે માત્ર એક જ જિલ્લામાં 78 કોરોના પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે. અંતે યાદીમાં સામેલ છે કોરોનાનો વધુ એક વિસ્તાર પથાનામથિટ્ટા. કેરળ સરકારની વેબસાઇટ અનુસાર પથાનામથિટ્ટામાં 28 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમજ 7,500 કરતા વધુ સંભવિત દર્દીઓ પર નજર રખાઈ રહી છે. આટલું જાણ્યા પછી તમને થશે કે આ વિસ્તારોને કોરોનાના હોટસ્પોટ જાહેર કરવાથી કોરોનાનો પ્રસાર અટકાવવામાં સરકારને શું મદદ મળશે. તો જાણી લો કે સરકાર અને તંત્ર દ્વારા અકારણ આ વિભાગીકરણ નથી કરાયું. કેન્દ્ર અને રાજ્ય સરકારો હોટસ્પોટ જાહેર કરાયેલા આવા વિસ્તારોમાં કોરોનાને અટકાવવા માટે ખાસ પગલાં ભરી રહી છે. આ તમામ વિસ્તારોમાં લોકડાઉનનો અમલ કરાવવા માટે વધુ કડક પગલાં લેવાઈ રહ્યા છે. જરૂર પડી આ વિસ્તારોમાં નિયંત્રણો વધુ કડક બનાવી જરૂરી સુવિધાઓ પણ બંધ કરી શકાય છે. આ હોટસ્પોટની ઓળખથી સરકાર ચેઇન ઓફ ટ્રાન્સમિશનને તોડવાનો પ્રયત્ન કરશે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એક સાથે મળીને વિશેષ ટીમો પણ બનાવી છે.